કાજલબેન, તમારી જ વાર્તા પરથી ફિલ્મ બની છે અને એમાં તમે જ રોલ પ્લે કરી રહ્યા છો, તો પહેલાં તો તમારી ફિલિંગ્સ વિશે જણાવો, કેવું લાગી રહ્યું છે? બહુ સારું. મને એવું લાગે છે કે હું આ પાત્રને ન્યાય કરી શકી છું. મીરા હેઝ બીન વેરી વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. આ એક એવું પાત્ર છે જે હું જાણે અજાણે જીવી છું મારી જિંદગીમાં. સો મને હંમેશા એવું હતું કે જે બી એક્ટ્રેસ આવશે આને કરેક્ટલી સમજશે, ન્યાય કરશે, પહોંચી વળશે કે નહીં, વલગર નહીં કરી નાખે, એવા બધા 50 સવાલો સાથે મેં આ ફિલ્મ આમ પેલું આપણે કહીએ ને કે સાચવજો એવી રીતે હાર્દિકને આપેલી. એન્ડ સમ ટાઈમ હી સેડ કે ભાઈ મને નથી લાગતું કોઈ બીજું કરે, તું જ કર. સો આઈ એમ વેરી હેપી દેટ આઈ હેવ ડન ધીસ, વેરી હેપી, કન્ટેન્ટેડ. શ્રદ્ધા, કાજલજી સાથે ફિલ્મમાં તમે છો, તો ચાંદલો જે મેઇન ટાઇટલ છે એને તમે કઈ રીતે જુઓ છો, એની શું વ્યાખ્યા તમને લાગે છે? ચાંદલો અત્યાર સુધી મેં એવી રીતે વિચાર્યું નહોતું કે આની પર્ટિક્યુલર એક ડેફિનેશન શું હોઈ શકે. અત્યાર સુધી તો એક સ્ત્રી માટે ચાંદલો એટલે શૃંગાર. પણ આજે મેમ સવારે એક ઇન્ટરવ્યુમાં જે બોલ્યા મને બહુ ગમ્યું કે આ જ હોવું જોઈએ. ચાંદલોનો સાચો મિનિંગ મને આજે જ ખબર પડી એકચ્યુઅલી. પણ ફિલ્મની અલગ રીતે વાત કરીએ તો ફિલ્મમાં બહુ બધું શીખી છું, જેમ એઝ એન એક્ટર કામ બી કર્યું એમ જોડે જોડે એવરી ડે તમને કંઈક નવું શીખવા મળે એવી ફિલ્મ. અને ચાંદલોનો તો વધારે સારી રીતે મેમ કહેશે. તમારા ત્રણેયના પાત્ર વિશે થોડું ઘણું જણાવો કે શું પાત્ર છે. પાત્ર એક તો લોકોને પહેલી વાર બધા રિલેશન્સ એક અલગ રીતે જોવા મળશે, જેમ કે સાસુ વહુનો પણ સંબંધ છે એ આજ સુધી લોકોએ બહુ જ અલગ રીતે જોયો છે. અને એકચ્યુઅલી આવો હોય છે પણ લોકો સુધી પહોંચ્યો નથી. તો એક સિનેમામાં બધા જ સંબંધ કેટલા અલગ રીતે જોવા મળે છે એ વાત છે. અને પ્રેમની પરિભાષા બહુ અલગ અલગ હોઈ શકે એની પણ વાત છે. અને જે કેરેક્ટરની વાત કરીએ તો કેરેક્ટર તો તમને ફિલ્મમાં થોડો ટાઈમ સુધી એવું જ લાગશે કે મા દીકરી છે, કારણ કે પ્રેમ એવો છે કે મારા માટે પનિશમેન્ટ એટલે હું મારા ઘરે મારા પિયરમાં રહેવા જાઉં એ મારા માટે પનિશમેન્ટ, અને મારું હોમ એટલે મારા સાસુમાં. તો મારા માટે જે કેરેક્ટર છે મીરા, જેને હું મીરાથી જ બોલાવું છું કે કેમ છે મીરા, બહુ સુંદર છે, તો એ એક ફ્રેન્ડશીપ છે સંબંધમાં. અને શરણ તો મને ઉપાડવા માટે. કાજુબેન, તમારા પાત્ર વિશેનું થોડું. મીરા એક એવી સ્ત્રી છે કે જે બીજાઓ માટે જ જીવી, એને કોઈ દિવસ પોતાના વિશે વિચાર કર્યો જ નહીં. અને જે દિવસે એને કોઈકે જગાડીને કહ્યું કે તારી પણ એક જિંદગી છે જીવ, એ દિવસે એને ડિનાય કરી દીધું. સેલ્ફ ડિનાયલ છે એક, કે ના ના એવું હોય નહીં, મને કોઈ શું કામ પ્રેમ કરે, મારામાં એવું શું છે. સો એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ એક એવો પુરુષ એની જિંદગીમાં આવે છે જે એને રિસ્પેક્ટ કરે છે. સી, એવું કહેવાય છે કે તમે જેને પ્રેમ કરતા હોય એને તમે રિસ્પેક્ટ કરતા હોય જરૂરી નથી, પણ તમે જેને રિસ્પેક્ટ કરતા હોય એને તમે આપોઆપ પ્રેમ કરવા માંડો. So there is a man who gives him, gives her respect. Respect as a person, not as a woman. Okay. And that is where the thin line of love begins. Okay. Manav, tamara patra vishe janao. Kai ritnu patra chhe? Single, alert, singer, contemporary ghazal gai chhe. Ane bo modern khayal no, ek free manas hai. અને એનું પ્રેમ કદાચ ખાલી મ્યુઝિક છે. અને પછી ખબર પડે છે કે જે વ્યક્તિ એના મ્યુઝિકને શબ્દો આપી રહ્યો હતો એની વિચારધારા એનો પ્રેમ છે કદાચ. અને એ રૂટથી કેવી રીતે ઇમોશન્સમાં સંકળાઈને અલગ અલગ કોક વાર અમુક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે ક્યાંક બહુ ઓનેસ્ટ ઇમોશન્સ છે, એ જે સ્ટોરી વીવ થઈ રહી છે ઇમોશન્સમાં, આઈ થિંક એમાં જે શ્રવણ, how he meanders with the emotions, that's what Shravan is. ટ્રેલર જોતા લાગે છે કે બંને જે સ્ત્રી પાત્રો છે ફિલ્મમાં એની સાથેનું બોન્ડિંગ તમારું ખૂબ નજીકનું દર્શાવાઈ રહ્યું છે, તો કેટલું મુશ્કેલ રહ્યું અને કેટલું મજાનું રહ્યું? મજાનું રહ્યું, મુશ્કેલ લખ્યું તો એટલું સરસ ને. અને બે સ્ત્રીઓ એમ એઝ એક્ટર્સ બહુ ઇઝી અને કમ્ફર્ટેબલ છે કામ કરવા માટે. એક થોડી ભારી છે, એને મજે ઘણીવાર ઉપાડવી પડી હતી મારે,
તો એનો મને તકલીફ છે, પણ બાકી બહુ સારા હૃદયના ટુ એક્ટર્સ એક્ટર્સ મળ્યા હતા. સો આઈ હેડ અ ગ્રેટ ટાઈમ એન્ડ વી ઓલ હેડ અ ગ્રેટ. એક એક બીજી વાત એના માનવના કેરેક્ટર માટે મારી એક એવી છે, અલર્ટ છે, ફ્રી માઇન્ડ છે, મ્યુઝિશિયન છે, પણ સાથે સાથે એક બહુ અજબ મેચ્યોરિટી છે એના કેરેક્ટરમાં. એની એની ક્લિયર હેડેડ છે, પ્રેમ શું છે એ વિશે જિંદગી જોઈ લીધી છે. સો ફોર હિમ વેન હી સેઝ આઈ લવ યુ, હી એકચ્યુઅલી મીન્સ આઈ લવ યુ. એને એને કોઈ ગેરસમજ નથી કે હું અમારું આકર્ષણ છે કે આમ છે, એવું બધું નથી. એને બરાબર ખબર છે કે મને કેવા પ્રકારની સ્ત્રી ગમે છે, એન્ડ હી ઇઝ વેરી ક્લિયર ઇન હિઝ ફ્રેમ. સો ઇટ્સ નોટ અબાઉટ સેક્સ, ઇટ્સ નોટ અબાઉટ સ્લીપિંગ વિથ અ વુમન, ઇટ્સ નોટ અબાઉટ અટ્રેક્ટિંગ અ વુમન. ઇટ ઇઝ વેરી ક્લિયર કમ્પેનિયનશીપ દેટ હી ઇઝ લુકિંગ ફોર, વિચ ઇઝ વેરી રેર ઇન મેન. સો એ રીતે એના એનું પાત્ર બહુ ઊંચું છે, ડેપ્થ પણ છે અને હાઇટ પણ છે એના પાત્ર. તમે ઘણા વર્ષો પછી પાછા સ્ક્રીન સામે આવ્યા છો, તમને લોકોએ સાંભળ્યા છે, વાંચ્યા છે, અને હવે ફરીથી તમને જોશે, તો શું કહેશો દર્શકોને એના માટે? બટરફ્લાઈઝ, મને નથી ખબર મારું શું થશે, પણ દર્શકોને એવું કહું કે સ્વીકારી લેજો. મેં દાખલો ગણ્યો છે, રીતના માર્ક આપજો, તાળો ના મળે તો કઈ નહીં. મેં લખ્યું છે પેપર, રીતના માર્ક આપજો મને. શ્રદ્ધા, એક નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ આપ્યા પછી ઘણા સમય બાદ ચાંદલામાં જોવા મળશો, તો કેમ આટલો બધો લાંબો ગેપ? વચ્ચે ફિલ્મો મેં ઘણી કરી, પણ બધા ફિલ્મના અલગ અલગ ટાઈમ હોય છે રિલીઝ થવાના. વચ્ચે કહેવતલાલ પણ આવી, જેમાં કોમેડી મેં પહેલી વાર કરી, અને ઘણી ફિલ્મો કરી છે, પણ આઈ થિંક એના સાચા સમય પર આવશે. પણ તમે હિલ્લારો પછી ડાયરેક્ટ આ ફિલ્મ, એટલે ઘણું અલગ કેરેક્ટર અને ઘણી અલગ ફિલ્મ, ઘણી અલગ વાત છે. તો ઓફકોર્સ લોકોને મારી તો ઈચ્છા એ જ છે કે લોકો આ ફિલ્મને પણ એક અલગ રીતે અપનાવે, અને આઈ એમ શ્યોર પ્રેમ મળશે, કારણ કે બંને ફિલ્મમાં વાત અલગ છે, પણ ભાવ એક જ છે કે લોકો સુધી પહોંચે, અને બહુ જ સારી વાત છે. હું એમ કહી રહ્યો હતો કે શ્રદ્ધા માટે ને આ જે કેરેક્ટર છે ને, શ્રદ્ધાનું, આમાં આસ્થાનું, તો એ કેરેક્ટર શ્રદ્ધા માટે બહુ ડિફરન્ટ છે, કારણ કે લોકોએ એને આ જે અવતાર છે, જે ચુલબુલી મસ્તીખોર અર્બન લડકી, એ અવતારમાં જોઈને એ લોકોને કંઈક નવું જોવા મળશે શ્રદ્ધામાં, કારણ કે ધ વે શી ઇઝ એક્ઝિક્યુટેડ ઇટ ને, બહુ આજની છોકરી છે. અને હિલારો જે મેં તમે જોયું છે, હિલારો કે બીજા અમુક એક બે વસ્તુ મેં કામ જોયા છે, એમાં યુ હેવ સીન હર એઝ અ રૂરલ ગર્લ, પણ આમાં જે અચાનક એક સ્પંક છે ને, જે આજની ગુજરાતી છોકરીમાં છે, એ શ્રદ્ધાના કેરેક્ટરમાં, જે આસ્થાનું કેરેક્ટર છે, એમાં દેખાય છે. અને જેટલી તોફાની છે એટલી જ મચ્યોર છે, જેટલા પ્રેન્ક્સ કરે છે એટલી જ સ્ટેબિલિટીથી વિચારી શકે છે, જે મને લાગે છે કે આજનું યુથ છે. તમને ઘણી વાર એવું લાગે કે બે જવાબદાર છે, કશું નથી સમજતા, કેવી રીતે આ લોકોની સાથે ડીલ કરવું, પણ એક કઈ લાઈન તમને એવી આપે કે તમને એવું લાગે કે અરે આને આ સમજાય છે. સો પ્રોબેબલી ધેટ્સ વોટ શી ઇઝ. શ્રદ્ધાએ જેમ કીધું કે આ સ્ટોરીમાં તમારા સાસુ વહુના સંબંધોની વાત છે, જે કદાચ આજના સમયમાં હજી લોકો સ્વીકારતા નથી, તો એના વિશે શું કહેશો? સ્વીકારતા નથી કારણ કે ફાલતુ સિરિયલો જુએ છે. સાસુ વહુના સંબંધ અદ્ભુત જ હોય છે. મારા પેટ પર લાત મારેલો. તું કઈ સાસુ વહુની સિરિયલ કરે છે? પણ બેસિક વાર્તા જે છે કે કોઈ પણ સંબંધ તમે નર્ચર કરો તો સારો જ હોય, નોટ અબાઉટ સાસુઓ, દુનિયાનો કોઈ પણ સંબંધ. એને તમારે થોડું પાણી પાવું પડે, થોડો તડકો આપવો પડે, થોડું ખાતર નાખવું પડે, એમ કઈ દુનિયાનો કોઈ સંબંધ એમને થતો નથી. સો ટુ પીપલ હેવ નર્ચર્ડ ધીસ રિલેશનશીપ ટુ રીચ હિયર. એને માટે પનિશમેન્ટ એવી છે કે તને તારી મમ્મીને ઘરે મોકલી દઈશ, પછી બહુ તોફાન કરીશ. સો ધેટ્સ વેર તમે વિચારો કે કેવો સંબંધ હશે સાસુઓનો, કે જેની અંદર એના મા બાપને ઘેર જવું એ સજા છે, બરાબર, અને એ કોઈ પણ પ્રકારના પેલા વગર એ અમુક તોફાન કરે છે, એ સમજે છે. એક જગ્યાએ માનવનો ડાયલોગ છે કે બહુ બગાડી તે બગાડી મૂકી છે, એન્ડ શી સેઝ કે હા થોડી એવી છે પણ મનની સારી છે. સો મધર, લાઈક અ મધર, શી ડિફેન્ડ હર કે ના ના એવી નથી, તને એવું લાગે છે, તું થોડી ઓળખીશ તો તને ગમશે. સો શી ઇઝ નોટ હિયર ટુ ફાઇન્ડ આઉટ ફોલ્ટ્સ, શી ઇઝ હિયર ટુ પ્રોટેક્ટ, શી ઇઝ હિયર ટુ લવ, શી ઇઝ હિયર ટુ ગીવ હર ઓલ દેટ શી હેઝ. And she is also here to support her
એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ વેન શી કેન નોટ થિંક, શી થિંક્સ ઓન હર બિહાફ કે તું નથી વિચારી શકતી તો તારે બદલે હું વિચારું કે તારે માટે સારું શું છે. સો ઇટ્સ અ બોન્ડ, ઇટ્સ અ બ્યુટિફુલ બોન્ડ બિટવીન ટુ વિમેન. આપણે એને સાસુ વહુનું લેબલ લગાડ્યું છે, આઈડિયા તો બે જનરેશનનું છે. અને આજકાલ વિચારે છે લોકો એ રીતે કે એક સાસુ હોય તો આવા જ હોય, એક દાદી હોય, વડીલ હોય ઘરના તો એ આવા જ હોય. એકચ્યુઅલી એવું નથી. વર્ષોથી લોકો તો બહુ અલગ અલગ રીતના છે જ, રિલેશન્સ પણ છે, ખાલી પ્રેઝન્ટ કરવામાં નથી આવ્યું. જેમ કે હું મારા દાદીનું એક્ઝામ્પલ આપું તો બધાના ઘરે ઊંધું હોય, બધા એવું વિચારતા હોય કે વડીલ છે તો એમની સામે તમારે સભ્યતાથી વાત કરવી પડે, કે સરખા કપડાં પહેરવા પડે, કે આ જ રીતે રહેવું પડે. મારા ઘરે ઊંધું છે, મારા દાદી મને એવું કે તે કેમ ડ્રેસ પહેર્યો છે, તો પેલું ફ્રોક પહેર્યું હતું ને બહુ સરસ લાગતું હતું. એટલે છે, આવા રિલેશન્સ છે, પણ આપણે લોકોએ ખાલી પ્રેઝન્ટ એવી રીતે કર્યું છે કે આમ જ હોય ને આમ જ હોય. એકચ્યુઅલી એવું નથી હોતું. ફિલ્મ ને આપણે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે એક રિલેશનશિપ ને વધારે મેચ્યોર ને સ્ટ્રોંગ બનાવતી. સ્ટ્રોંગ જો તમે સ્ટ્રોંગ રિલેશનશિપમાં જીવતા હો તો તમને જીવવા માટેનો સપોર્ટ મળે છે. સાસુ હવે સાથે મળીને જોવી જોઈએ ફિલ્મ. જુએ તો સર, કારણ કે જસ એકના એક માણસના પ્રેમમાં ના, એટલે બંને વ્યક્તિ એક એ ના શીખે એમ અમારી. Don't carry this home. એટલે મારા પપ્પા ને કે બાબા ખુલ કે જીવો ના, પ્યાર હોતા હૈ દોબારા તો યાર ભાઈ મમ્મી ચેયા દીધા. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.